બનાસકાંઠા જિલ્લો ધાનેરા તાલુકો કોરોના વાયરસના કેસોમાં આગળ વધી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તેમજ પાલનપુર તાલુકામાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ છે। ધાનેરા તાલુકાની વાત કરવામાં આવે તો બજારમાં વધતી ભીડના કારણે પોઝિટિવ કેસો દિવસે ને દિવસે ઘટવાની જગ્યાએ વધી રહ્યા છે। ત્યારે ધાનેરા સંવાદદાતાએ આજે ધાનેરાની સરકારી દવાખાનાની મુલાકાત લીધી હતી, જેમાં કોરોના વાયરસના રિપોર્ટ માટે લોકો લાઇનમાં ઉભેલા નજરે પડ્યા હતા। આજના દિવસે ધાનેરા સરકારી દવાખાને કુલ 56 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 21 જેટલા વ્યક્તિઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા। કોરોના વાયરસની બીજી લહેરમાં ધાનેરા તાલુકાના લોકો કોરોના વાયરસની ગાઈડલાઈનનું પાલન કરતા નથી, જેથી તેઓ સામે ચાલીને કોરોના વાયરસનો ભોગ બનતા હોય તેવું જોવા મળી રહ્યું છે। ધાનેરામાં વધતા જતા કેસોના કારણે ધાનેરાના દવાખાનાઓ કોરોનાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે, અને બીજી બાજુ ધાનેરાના લોકોને કોરોનાથી સાજા કરવા માટે ધાનેરા સરકારી દવાખાનામાં સ્ટાફના માણસો જીવના જોખમે સારવાર આપી રહ્યા છે। જો કે હાલમાં ધાનેરા સરકારી દવાખાનામાં 150 જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે, જેમાં મોટાભાગે તાવ, શરદી અને ખાંસીના લક્ષણો ધરાવતા દર્દીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, અને ધાનેરાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના તબીબો કોરોનાથી સાવચેત રહેવા લોકોને જણાવી રહ્યા છે। અમારી હોસ્પિટલમાં લગભગ રોજે 125-150 ઓપીડી રહે છે, તેમાંથી જે સિમ્પટોમેટિક હોય, જેમને તાવ હોય, શરદી હોય, ખાંસી હોય, એમને અમે એમનો રેપિડ ટેસ્ટ અને આરટીપીસીઆર ટેસ્ટ કરીએ છીએ। લગભગ 25-30 જેટલા ટેસ્ટ થાય છે અત્યારે અમારી હોસ્પિટલમાં, અને જેમાં લગભગ 5-6 જેટલા પોઝિટિવ પેશન્ટ આવે છે, એમને અમે જો માઇલ્ડ સિમ્પટમ હોય તો એમને ઘરે રહી અને ઘરે હોમ આઇસોલેશન રહી અને એમની સલાહ આપીએ છીએ, અને અહીંયાથી જે પ્રાઇમરી ટ્રીટમેન્ટ એમને આપવાની હોય છે એ આપી અને ઘરે મોકલીએ છીએ, અને રોજે રોજ આ રીતે કામગીરી થાય છે અમારે ત્યાં ટેસ્ટિંગની અને ટ્રીટમેન્ટની। સાહેબ, રૂટિંગ ઓપીડીમાં કેટલા કોરોના જે વાળા ભણે છે પેશન્ટ? આજે 5-6 પેશન્ટ પોઝિટિવ આવેલા છે અને કાલે એટલા જ પેશન્ટ પોઝિટિવ આવેલા રેપિડ ટેસ્ટમાં, અને પબ્લિકને જાગૃતતા માટે મારો એમને સંદેશો છે કે પબ્લિક માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે અને વારંવાર સાબુથી અથવા તો સેનિટાઈઝરથી હાથ ધોવે, અને જરૂર વગર કોઈ અર્જન્ટ કામ હોય તો જ ઘરથી બહાર નીકળે એ માટેની સલાહ આપે। સાહેબ, ઘરે રહીને કેવા ઉપાય કરી શકાય કોરોનાથી બચવા માટે? ઘરે રહીને એટલે ઘરથી બહાર જ નીકળે ના પબ્લિક, એ જરૂરી છે, અને જો ઘરમાં કોઈ પેશન્ટ ઇન્ફેક્ટેડ હોય તો એનાથી અલગ રહે અને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરી રાખે એ જરૂરી છે।